પૂજારી પર હુમલાના વિરોધમાં ગોસ્વામી સમાજ એસપીની રજૂઆત કરી મેઘપર શિવ મંદિરના પૂજારી પર હુમલાના વિરોધમાં સમાજના આગેવાનોની તાકીદની બેઠક મળી તેમજ આવેદનપત્ર પાઠવ્યું. ભુજ તાલુકાના મેઘપર ગામે શિવ મંદિરના પૂજારીને મંદિરમાંથી સેવા પૂજા કરતા અટકાવી તેમના પર હુમલો કરી હાંકી કાઢવાના બનાવમાં ઘેરા પડઘા પડ્યા છે. આ બાબતે પોલીસમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી. દરમિયાનમાં આજરોજ ભુજના ખત્રી તળાવ પાસે આવેલ શિવપારસમાં નીલકંઠ મહાદેવના મંદિર ખાતે ગોસ્વામી સમાજના આગેવાનોની એક તાકીદની બેઠક મળી હતી. આ બેઠકમાં પૂજારીને માર મારી સેવા પૂજાથી વંચિત રાખી તેમને હાંકી કાઢવામાં આવ્યા છે. તે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી અને બેઠકમાં તાકીદે પૂજારી પરિવારને ન્યાય ન મળે તો આગામી દિવસોમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યા ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો વડીલો વગેરે સમૂહમાં એકત્રિત થઈ કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ બેઠકમાં આજે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે સાંજે ઉપરોક્ત ઘટના અંગે ગોસ્વામી સમાજના આગેવાનોનું બનેલું એક પ્રતિનિધિ મંડળ પોલીસ વડા MS ભરાડાને રૂબરૂ મળી પૂજારી પરિવારને ન્યાય આપવા માટે રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ ન્યાય નહીં મળે તો રેલી અને ધરણાના કાર્યક્રમ યોજવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. આ બેઠકમાં ગોસ્વામી સમાજના આગેવાનો સર્વશ્રી માનકુવા ગોસ્વામી સમાજના પ્રમુખ સુરેશગીરી વાલગીરી ગોસ્વામી, રિટાયર્ડ PSI બુધગીરી ગોસ્વામી, અખિલ કચ્છ દસનમ ગોસ્વામી સમાજના મહામંત્રી અનિલગીરી બુધગીરી ગોસ્વામી, માવજીભાઈ ગુસાઈ, રાજેન્દ્રગીરી નથુગીરી, નવીનગીરી ખીમગીરી, ઈશ્વરગીરી ખીમગીરી, હિરેનગીરી ભીમગીરી, રમેશગીરી વીરગીરી, ચમનગીરી ભવનગીરી, શૈલેષગીરી ભવનગીરી, ધર્મેન્દ્રગીરી જીવણગીરી, કલ્યાણગીરી ગોવિંદગીરી, શ્યામગીરી કરશનગીરી, જયંતીગીરી કમલગીરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાજને એ સમસ્યા થઈ કે મેઘપર ગામની અંદર આજે સમાજના વર્ષો પુરાણા મંદિરની પરંપરાગત પૂજારી પૂજા કરતા હતા. ભૂલગીરીભાઈ એમના વડીલો જે હતા રઘુગીરી એમના વડીલો પૂજા કરતા હતા 110 વર્ષથી. એ પૂજારીને આજે આ ગામના મેઘપર ગામના જે લોકો છે 5-7 જણા આમાં નામ દીધા છે રમેશભાઈ ગોવિંદ નહીં ટ્રસ્ટીજી મંદિરના, એ મંદિરના ટ્રસ્ટી જઈ અને આ લોકોને ધાક ધમકાવી અને એની દુકાનો ખાલી કરાવી અને મંદિરમાં તોડફોડ કરી આના દુકાનના માલ સામાન કરી અને આ લોકોને 3 જણાને માર મારી અને હોસ્પિટલમાં દાખલ થવા પડ્યા. અને દાખલ થતા એક છે કે આ મંદિરે એવડો મોટો 1200 ઘરની વસ્તીવાળો મંદિર હોય એમાં કાંઈ મોટી દાનપેટી મૂકવાની નહીં. આજ પેપરમાં પણ એ બતાવે ને એ કહે છે અમે દાનપેટી. તો આવા એક ઉમરાની અંદર મંદિરની અંદર આજે હું કહું છું કે જ્યાં શિવ મંદિરની અંદર જીવ કાંઈ પૂજા કે અર્ચના કરવા જતો કોઈ દિવસ 100 રૂપિયા મૂકે નહીં. આ મારો વર્ષોનો અનુભવ છે. 5-10 રૂપિયા મૂકે સાંજે પૂજારીને 60-70 રૂપિયાની આવક થતી હોય એમાં આ લોકો ટ્રસ્ટી આવો હોય એનો વિચારધારા રજૂ કરે દુષ્ટ નિર્ણય લે તો આ કાંઈ ટ્રસ્ટીનો શુભાજનક નથી. અને આ ટ્રસ્ટીઓ છે એ માનસિક રીતે પોતાની રીતે પૈસાના બળથી આ લોકોને માર મારેલો છે અને આ લોકો મોટા હોવાથી પૈસાની રીતે બળથી માર મારેલો અને સામે એને મારવા ગયા છે. આ ટ્રસ્ટી લોકોના સ્થાનિક માટે મંદિર માટે મારવા ગયા છે અને સામે ફરિયાદ પાછી એને લખાવી છે. તો આ આ પહેલાં એ છે કે પોલીસ ખાતાને અમારો સમાજનો કે આની બિસેમરી ભરવામાં આવે એની ફરિયાદ નહીં અને આ સમાજ આ જે પૂજારીની છે ફરિયાદ એ કાયમી રહે. એ મેઘપર ગામે કાલે એક મંદિર અમારા વડીલો પારજીત મંદિરની પૂજાની છીનવી લેવા બાબત ટ્રસ્ટીઓને પૂજારીઓને માર મારી અને પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને 4-5 અમારા સમાજને નુકસાન પહોંચાડ્યું અને એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને એનામાંથી ખોટી ફરિયાદો થઈ છે. એ બનાવ બાબતે આજે અમે દસરામ અખિલ કચ્છ સમાજ અત્યારે આગળની કાર્યવાહી કરવા માટે ભેગું થયું છે. આગળ અમે એક જલદ કાર્યક્રમ આખા ગુજરાત સમાજ તરફથી આપશું, એના માટે રેલી અને આવેદનપત્રનો આપશું અને આજે અત્યારે જ અમે DSP પાસે જઈએ છીએ કે જે એની પૂજા કરવામાં અડચણ અંતરા થાય છે એ અમારા સમાજને દસનામ ગોસ્વામી સમાજનો અમારો ભાઈ કે જેને પૂજામાં અડચણ અંતરા થાય છે એ ન થાય આજથી જ એના માટે અત્યારે જ અમે સમાજ કચ્છ સમાજના બધે ભાઈઓ DSP ને આવેદનપત્ર આપવા જઈએ છીએ અને આગળ તારીખ 2-4 દિવસ પછીની તારીખ નક્કી કરવા માટે આજે અખિલ કચ્છ સમાજ દસનામ ગોસ્વામી સમાજને આખી મિટિંગ બોલાવી. આ વિવાદ થવા પાછળ એક જ કારણ છે કે જે માઇનોરિટી સમાજ છે એમના ઉપર આ જે પટેલ સમાજની મેજોરિટી છે એ મેજોરિટી માઇનોરિટી સમાજ ઉપર પોતાનો હક હુકમ પ્રસ્થાપિત કરવા માંગે છે. આ લોકોમાં 2-5 જણા પૂરો ગામ ખરાબ નથી પૂરો સમાજ પણ ખરાબ નથી પણ 2-5 જણા જે કહેવાતા અગ્રેસરો બનીને બેઠા છે એ નાના જુવાનીઓને
અને બહેરાઓને આગળ કરી અને કઈ રીતે દખલગીરી કરવી એ તાપના જે પ્રયત્નો છે ગામના સુલે શાંતિમાં ભંગ થાય છે. અગાઉ પણ આ જ મંદિરની સામેના પટાંગણમાં એક મુસલમાન સમાજનો જે ઇમામ નો હતો બે વખત તોડી પાડ્યો છે, ત્યારે જો આ કદાચ કાયદાના સકંજામાં લઈ અને સખત કાર્યવાહી કરવામાં આવત તો આજનો આ બનાવ ન બને. મારી અરજ એવી રજૂઆત છે કે જો કદાચ આ લોકો ઉપર કાયદાકીય સકંજો મજબૂત કરવામાં આવે અને આ જમીન માત્ર જમીનનો જ વિવાદ છે કેમ કે ખેતર છે નહીં, તો આપણે સમજીએ છીએ મહાદેવના કોઈ પ્રોપર્ટી માટેના દખા છે, એમાં કોઈ છે નહીં વ્યક્તિગત આ લોકોના ધંધા રોજગાર. અને એના માટે એવું છે જો વહીવટી તંત્ર અને પોલીસ ધારે તો આ લોકો પર પકડમાં લઈ શકે છે, આ લોકોને કાબૂમાં લઈ શકે છે અને આગામી સમયમાં આ ગામની અંદર જે ભાઈચારાની જે ભાવના હતી એ પુનઃ પ્રસ્થાપિત થાય એવી અમે અપેક્ષા રાખીએ.